ધોરણ બાર વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ જોઈએ એનો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે તેના થોડાક પોઈન્ટ અહીંયા આપેલા છે જોઈએ અર્થશાસ્ત્રના અઘરા અને અટપટ્ટો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે અર્થશાસ્ત્રની અંદર કેટલોક એવો અભ્યાસ છે જે આપણને સમજવામાં અઘરો અને અટપટો લાગે છે હવે આ અભ્યાસને જો એટલે કે આ અભ્યાસની માહિતીને જો આપણે આકૃતિની અંદર ફેરવીએ તો આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ એટલે કે એ આપણા માટે સમજવું સરળ બને છે અને એને જો આલેખ ઉપર એ માહિતીને દર્શાવીએ એટલે કે આલેખની મદદથી આપણે એને સમજવાની કોશિશ કરીએ તો એ વધુ સ્પષ્ટ બને છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો પરિબળો એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે જોઈએ તો વસ્તી છે માંગ છે પુરવઠો છે આયાત નિકાસ છે મૂડી રોકાણ છે આ જુદા જુદા વર્ષના વલણો વલણો એટલે કે સ્થિતિ જુદા જુદા વર્ષ દરમિયાન તેની કઈ સ્થિતિ છે કેવી સ્થિતિ છે તે સરળતાથી આપણે આપણે એક એક જ જ આકૃતિની અંદર અંદર અથવા આલેખની જોઈ પણ છીએ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને સરળતાથી સમજવા માટે અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રો દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર સેવા ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં થતા ફેરફારોને આપણે આકૃતિ અને આલેખની મદદથી સરળતાથી સમજી શકીએ છીએ ચોથો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરળતાથી સરખામણી કરવા માટે દાખલા તરીકે જોઈએ તો જુદા જુદા સમયની શહેર અને ગ્રામ્ય ગ્રામ્ય ગરીબીના આંકડા દ્વારા તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે એટલે કે તુલનાત્મક એટલે કે એની સરખામણી કરવી કે જુદા જુદા સમયગાળા દરમિયાન આપણે તેની સરખામણી કરી અને આલેખ અથવા આકૃતિની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ પાંચમો પોઈન્ટ છે અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજવા સમજાવવા પાછળ થતો લખનાર અને વાંચનારનો સમય શક્તિ બચે તથા અનેક બાબતો સ્પષ્ટ બને છે જોઈએ મિત્રો કે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી એવી બાબતો છે જેને સમજીએ આપણે જો વાંચવાથી એ સમજાઈ જતી નથી પરંતુ જો એ જ બાબતોને આપણે આલેખની અંદર બરાબર આલેખની અંદર દર્શાવીએ તો આપણને તરત જ સ્પષ્ટ સમજાઈ જાય છે કે કેની અંદર વધારો છે ઘટાડો છે કયા સમયગાળા દરમિયાન કેવી સ્થિતિ છે જેથી લખનાર અને વાંચનાર બંનેની સમય અને શક્તિ બંનેનો બચાવ પણ થાય છે અને એ બાબત એ સિવાયની અનેક બાબતો પણ સ્પષ્ટ બને છે ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારમાં ધોરણની અંદર જોયું હતું માંગની મૂલ્ય સાપેક્ષતા છે માંગ અને પુરવઠાનો નિયમ છે ત્યારબાદ માંગનું વિસ્તરણ સંકોચન છે માંગનો વધારો ઘટાડો છે કિંમત નિર્ધારણ છે સ્થિર ખર્ચ છે અસ્થિર ખર્ચ છે આ દરેક બાબતો આપણે સરળતાથી આકૃતિની મદદથી જોઈ હતી અને આપણે સરળતાથી સમજી પણ શક્યા હતા અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનના વલણો પણ આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી જોઈ શકીએ છીએ કે સમજી શકીએ છીએ અસ્તુ